વર્ષ બે હાજર બે થી વર્ષ બે હાજર ચૌદનો જે સમયગાળો ગુજરાત માટેનો હતો એ ખાસ હતો કારણ કે જ્યારે જ્યારે વિકાસની વાત થતી હતી હતી જ્યારે વિકાસના કામોની વાત આવતી ત્યારે ગુજરાત એમાં અવલ આવતું હતું કારણ કે કે જે જે સમય મર્યાદા આપેલી હોય જગ્યાનું કોઈ ભૂમિ થયું છે જેમનું ઉદ્ઘાટન એટલે કે લોકોને સમર્પિત કરવાની વાત છે તો બે વર્ષની વાત હોય કે ચાર વર્ષની વાત હોય તો એ સમયગાળામાં થઈ જતું હતું જ્યારે અત્યારના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે બે હાજર બે થી બે હાજર ચૌદ માં એ આપણા મુખ્યમંત્રી હતા એમનું એક સૂત્ર હતું કે આ જગ્યાનું તેમણે જો ખાતમુહૂર્ત કર્યું છે ભૂમિપૂજન કર્યું છે અને તેમણે કહ્યું છે કે આ બે વર્ષની અંદર તૈયાર થઈ જશે તો એ બે વર્ષની અંદર તૈયાર થઈ જ જતું અને લોકોને એ સમર્પિત થઈ જતું પરંતુ સવાલ એ છે કે હવે તેઓ દિલ્હી ગયા છે તો એમની આ વાત એમનું આ સૂત્ર ક્યાંક ભૂલાઈ ગયું છે કે નહીં હવે એવું લાગે છે કે ભાજપના નેતાઓએ તેમના સૂત્રને ભૂલી ગયા છે અને આ વાત વિસરાતી જાય છે આ શા માટે કહેવું પડે છે તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ પ્રધાનમંત્રીએ જે સૂત્ર આપ્યું હતું કે સમયસર બધી વસ્તુ થવી જોઈએ પરંતુ અત્યારના નેતાઓને એમાં જરા પણ રસ નથી અત્યારના નેતાઓને ફક્ત વાહવાઈ લૂંટવામાં જ રસ છે વાત એમ છે કે ભાવનગરની અંદર બે હજાર વીસની અંદર એક ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવાનું હતું ખાતમુહૂર્ત થયું ત્રીસ તારીખના રોજ પરંતુ વાત હતી કે બે વર્ષની અંદર જે આ ઓવરબ્રિજ છે તે બનીને તૈયાર થઈ જશે પરંતુ લંબાતો ગયો લંબાતો ગયો છે તેમ છતાં આખો ફ્લાય ઓવરબ્રિજ બ્રિજ બન્યો જ નથી અને આ પ્રથમ ફ્લાય ઓવર બ્રિજ છે જે ભાવનગરને મળ્યો છે તેમ છતાં પૂર્ણ તો મળ્યો જ નથી પચાસ ટકા જ કામ પૂરું થયું છે પચાસ ટકા તો બાકી છે અને આપણા જે જીતુભાઈ વાઘાણી છે ભાજપના નેતા જે ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય છે એમને કંઈક એટલી ઉતાવળ હતી કે તેમણે પોતાના હાથોથી ઉદઘાટન કર્યું અને જ્યારે ખાત ખાતમુહૂર્તની વાત હતી ભૂમિપૂજનની વાત હતી તેમના હસ્તેથી જ આ જે ખાતમુહૂર્ત છે થયું હતું જીતુ વાઘાણી બે હજાર વીસની અંદર પ્રદેશ ભાજપ અધ્યક્ષ હતા એમની સાથે એમની પાસે શિક્ષણ મંત્રીનું ખાતું હતું એટલે તેમની પાસે પદ હોદ્દો મોટું હતું અને મોટા ઉપાડે તેમણે ખાત ખાતમુહૂર્ત કરી લીધું પરંતુ વાત આવી ઓવરબ્રિજને બનાવવાની બે વર્ષ બે વર્ષ કરી કરી અને બે હજાર ચોવીસ આવી ગયું તેમ છતાં કોઈ જ ઠેકાણા નથી અને ઓવરબ્રિજ બનીને તૈયાર થયો પરંતુ પચાસ ટકા અને હવે લોકોને તકલીફ પડી રહી છે અને મોટા ઉપાડે તેમણે ટ્વીટ પણ કરી દીધું કોઈ પણ જાતની શરમ વગર શરમ નેવે મૂકીને તેમણે ઉદઘાટન કર્યું અને પાછા પચાસ ટકા કામ પૂરું થયું છે એમના ઉપર બાઇક ચલાવી અને આમ જાણે રોડ શો કરતા હોય તેવું તેમને લાગ્યું હશે કારણ કે એમની સાથે ઘણા બધા ભાજપના આગેવાનો હતા તમે મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ ઓવરબ્રિજ છે આ બધા જ લોકો અહીંયા ગાડી ચલાવી રહ્યા છે એમાં જીતુ વાઘાણીનો પણ સમાવેશ થાય છે વાત છે કે જેમના હસ્તે ખાત મુરત થયું ભૂમિ પૂજન થયું તેમને ઉદઘાટન કરવાનું એટલે સાહેબને પછી લાગ્યું હશે કે હા હવે મારા હસ્તે આ બધું થઈ ગયું છે તો મારે ઉદઘાટન પણ કરવું પડશે એટલે કરી નાખ્યું પરંતુ પચાસ ટકા હવે જીતુભાઈ વાઘાણીને એક દિવસ યાદ કરાવો છે દશેરાનો એ દિવસે જ્યારે તેઓ ક્યાંક જઈ રહ્યા હતા અને આ જ ઓવરબ્રિજ ઉપર તેમને ટ્રાફિક નડ્યો તેઓ મંત્રી છે એટલે સ્વાભાવિક છે કે તેમને ટ્રાફિક નડ્યો પરંતુ પોલીસ આવીને તેમને ટ્રાફિકમાંથી બહાર લઈ ગઈ તો જીતુભાઈ તમે એક વખત એ પણ વિચાર કરી લેજો કે અહીંયા સામાન્ય જનતાનું શું હાલ થતો હશે સામાન્ય જનતાને પરેશાની કેટલી રોજનો રોજ ભોગવવી પડતી હશે કારણ કે રોજ અહીંયાથી હજારો લોકો અપડાઉન કરવાવાળા હશે વાહન ચાલકોને ચાલવાવાળાઓને બધાને તકલીફ પડતી હશે તમે મંત્રી છો તમને હોદ્દો મળ્યો છે તમને રક્ષણ પણ મળે છે એટલા માટે તમે ગમે તે કરો તમારે તમારી કામગીરી નથી ભૂલવાની હવે પચાસ ટકા પૂરો થયો પચાસ ટકાનું છે આ કામ ક્યારે પૂરું થશે તે પણ પણ જોવાનું છે તમે એક વખત એ કે જ્યાં મોટા ઉપાડે આજે પચાસ ટકા કામ થયું છે તેમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે લોકોમાં હરખના શું છે કામ કારણ કે કેટલા વર્ષોથી બે હજાર વીસની ની અંદર આ જે પુલ છે તેમનું મુરત થયું હતું ને આજે માંડ પચાસ ટકા કાર્યરત થયો હશે એટલે લોકોમાં પણ ખુશી થવાની છે સાહેબને પણ એવું લાગતું હશે કે વાહ મેં આ બ્રિજનું ઉદઘાટન કર્યું મેં આ જ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું મારા હસ્તે જ આમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે એટલે ક્યાંક પોતાને ગર્વ પણ થતો હશે પણ આ ગર્વ તમે જીતુભાઈ વાઘાણી સાઈડમાં મૂકજો લોકોની ચિંતા કરજો કારણ કે હજુ પચાસ ટકા જ કામ પૂરું થયું છે પચાસ ટકા કામ બાકી છે પહેલા તો તમે એ પણ દ્રશ્ય જોઈ લો આજે મોટા ઉપાડે જે રીતે બ્રિજનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું છે હોશે હોશે પોતે રોડ શો કરતા હોય તેવી ફિલિંગ પણ લઈ રહ્યા છે

આ વાત અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે જીતુ વાઘાણીએ પોતે પોતાનું જે ટ્વિટર એકાઉન્ટ છે તેમાં તેમણે એક પોસ્ટ મસ્ત લખી છે એ પહેલા આપણે સમજી લઈએ શું છે સમૃદ્ધ અને વિકાસ ભાવનગર તરફ પ્રથમ પગલું ભાવેણાની પ્રગતિના પ્રથમ ઓવરબ્રિજની શરૂઆત પોતે બે હજાર વીસની અંદર પ્રદેશ ભાજપ અધ્યક્ષ હતા એમની સાથે તેઓ શિક્ષણ મંત્રી હતા આટલા ઉચ્ચ હોદ્દા મળ્યા તેમ છતાં આજે જઈને પચાસ પ્રગતિ ભાવનગરને મળી છે આટલી પ્રગતિ મળી છે એમાંય સંતોષ માની લે છે અને વાહ વાહ લૂંટી રહ્યા છે અને લખી રહ્યા છે કે પચાસ કામ પૂરું થયું છે પ્રથમ ઓવરબ્રિજ જે દેસાઈ નગર નગરથી શાસ્ત્રીનગર સુધીના એક બાજુનો ભાગ પૂર્ણ થતા તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે હવે લાગે છે કે જીતુભાઈ વાઘાણીને ઉતાવળ હશે કે હવે નહીં કરીએ તો લોકો આપણા ઉપર ગુસ્સો કરશે આપણને જેમ તેમ બોલશે એટલે પચાસ ટકાનું કામ પૂરું થયું અને તેમણે ઉદ્ઘાટન કરી નાખ્યું નીચે લખે છે ભાવનગરે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે ત્યારે પ્રથમ ઓવરબ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે અને વાહન ચાલકોને રાહદારીઓનો સમય બચશે એક ફ્લાય ઓવર બ્રિજ આખા ભાવનગરને પ્રથમ આપ્યો એમાં પણ તમે પચાસ જ આપ્યો છો અને પાછા કહી રહ્યા છો કે લોકોને જે મુશ્કેલીઓ પડી રહી છે તે નહીં પડે લોકોને હવે જ્યાં જવું હશે ત્યાં ઝડપથી જઈ શકશે કોઈને પણ અહીંયા સમય નહીં બગડે હવે તમે એક વખત જોઈ લેજો એક વખત પણ પચાસ ટકા જે કામ પૂરું થયું છે તેમના ઉપર ચાલીને જજો જ્યારે સાંજનો સમયનો જે ટ્રાફિક હોય ત્યાંથી પસાર થજો એટલે તમને પણ ખબર પડશે કે પચાસ ટકા કામ પૂરું કરવામાં અને સો ટકા કામ પૂરું કરવામાં કેટલો ફરક હોય છે તમે અહીંયા બધું લખી નાખ્યું છે બધાની વાહવાહી કરી નાખી છે પરંતુ તમારે એ જોવાનું છે કે આ જે પચાસ ટકા કામ પૂરું થયું છે હજુ જે પચાસ ટકા કામ બાકી છે એ ક્યારે થશે કારણ કે એકસો પંદર પોઈન્ટ ઓગણસાઠ કરોડના ખર્ચે હજુ બની રહ્યો છે બન્યો નથી હજુ કામ ચાલુ છે બે રસ્તા છે પચાસ ટકા કામ ચાલુ છે ને એક રોડ ખુલ્લો કરી ખુલ્લો મૂકી દીધો છે જેથી કરી લોકો ત્યાંથી પસાર થાય એટલે સવાલ અહીંયા હજુ એ જ છે કે તમે જે શરમ તમારી નેવે મૂકી હોશે હોશે આજે ઉદઘાટન કર્યું છે તમારા લોકોને તમે એટલી બધી ઉતાવળથી ઓવરબ્રિજ વેટમાં આપી દીધો કે તમારાથી કામ પણ પૂરું ના થયું તમે ખાલી વાયદાઓ કર્યા છે કે બે વર્ષમાં થઈ જશે બે હજાર બાવીસમાં કામ પૂર્ણ થવાનું હતું એ બે હજાર ચોવીસ આવ્યા બે હજાર ચોવીસનું છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને તેમ છતાં રોડનું કામ હજુ પૂરું નથી થયું હજુ લાગે છે કે હજુ બે કે ત્રણ વર્ષ તમે લંબાવશો અને લાગે છે કે છવ્વીસ કે સત્યાવીસમાં જ્યારે તમે પાછા ધારાસભ્ય બનશો તમને કોઈ ટિકિટ આપશે કે નહીં આપે એ તમને ખબર હશે પરંતુ એ દરમિયાન તમે આ રોડ છે જે આ ફ્લાય ઓવર બ્રિજ છે તે તમે બનાવી નાખજો કારણ કે પ્રધાનમંત્રીનું સૂત્ર છે ને એમને એક વખત અનુસરજો કે જેમણે ખાત ભૂમિ ભૂમિપૂજન કર્યું છે એ જ વ્યક્તિ ઉદઘાટન કરે તમે કર્યું છે પરંતુ પચાસ ટકાનું હજુ સો ટકા કામ તમારું બાકી છે એટલે હજુ એક વખત ભાવનગરના લોકો તમારી રાહ જોઈ રહ્યા છે કે તમે ઝડપથી આવો તમારી બાઇક લઈને કારણ કે જે પચાસ ટકા રોડ બાકી છે એમના ઉપર તમારે ફરી તમારી બાઇક ચલાવવાની છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર